कच्छ कांग्रेस में राजकीय हलचल मची जवा पामी छे। 38 कांग्रेस ना कार्यकरो भाजप में जोड़ाया छे। नलिया नखत्राणा तालुकाना कार्यकर्ताओनो समावेश थतो होवानुं जणाव्युं छे। शिक्षण मंत्री भूपेन्द्रसिंह चुडासमाए खास भाजपनो खेस पहेराव्यो हतो। आवनार दिवसोमां वधु कार्यकर्ताओ भारतमां जोड़ाशे तेवी शक्यताओ तेमणे सेवी हती अने आशा व्यक्त करी हती। अमदावादनी श्री हॉस्पिटलमां सर्जायेला अग्निकांडमां 8 कोरोना दर्दीओ जीवता भूंजाया हता। आ घटनाने शिक्षण मंत्री भूपेन्द्रसिंह चुडासमाए दुखद अने आघातजनक गणावी हती। तेओ जणाव्युं हतुं के हतभागी 8 व्यक्तिओमां 2 पिता पुत्र तेओना विस्तारना छे, जेमनी साथे तेओ काम करी छे। हॉस्पिटलमां बनेली घटनामां मृत्यु पामेला 8 दर्दीओने श्रद्धांजलि पाठ 4-5 दिवस पहेला ज केन्द्रना शिक्षा मंत्री द्वारा अधिकारीओ द्वारा खूब लांबा समय सुधी नवी शिक्षा नीति घड़वामां खूब मंथन थयुं। कोई देश में कोई नवी नीति घड़वामां आवे अने 2.25 लाख लोको सुधी ए नीतिना सूचनों मांगवामां आवे तो कदाच भारत में आ पहेलो बनाव छे। अने ज्यारे नवी शिक्षा नीति अमारे घड़वानी छे एवं प्रधानमंत्रीशीए એલાન કર્યું ત્યારે એમણે એક વાત સરસ કહી હતી, વહીવટમાં સામાન્ય રીતે કોઈ પણ વિભાગ વિષયની નીતિની સાથે જે તે સરકારનું નામ જોડાય છે, ઉદ્યોગ નીતિ યુપીએની હોય એનડીએની હોય, પ્રવાસન નીતિ યુપીએની એનડીએની હોય, ભાજપની હોય કોંગ્રેસની હોય, પણ વડાપ્રધાનશ્રીએ ખૂબ ઊંચાઈથી વાત કરેલી કે શિક્ષા નીતિ એ ભારતની હોવી જોઈએ, ભાજપની ના હોવી જોઈએ। એમાં આત્મનિર્ભર ભારત બનાવવા માટે આત્મનિર્ભર યુવા ઊભા કરવા પડે, સંવેદનશીલ વ્યક્તિત્વ ઊભું કરવું પડે, દેશભક્તિનું વાતાવરણ ઊભું કરવું પડે, ટેકનોલોજીનો ઉપયોગ કરીને આગળ વધવું પડે, વર્ચ્યુઅલ લેબથી આગળ વધવું પડે, ફાઉન્ડેશન એજ્યુકેશન ફાઉન્ડેશન બાળપણનું એજ્યુકેશન જે મજબૂત થાય એ પાયા ઉપર બાળકનો વિકાસ થાય, આ બધી બાબતોનું આ નીતિમાં ધ્યાન રાખવામાં આવ્યું છે। હજુ હમણાં જ 1.25 કલાક સુધી 35-40 મિનિટ સુધી માનનીય વડાપ્રધાનશ્રીએ આખા દેશમાં વાઇસ ચાન્સેલરોની કોન્ક્લેવને ઉદ્ઘાટન કરીને આ નીતિને આવકારી છે અને અમને બધાને જવાબદારી સોંપી છે કે આ લાંબા ગાળાની આ નીતિનો ઉપયોગ અને અમલ એ દેશના સૌ જવાબદાર પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષાના શિક્ષકોએ કરવાનો છે, વાઇસ ચાન્સેલરશ્રીઓ કરવાનો છે, સમાજના શિક્ષણવિદોએ કરવાનો છે, એવી પણ માન્ય વડાપ્રધાનશ્રીએ હમણાં વાત કરી છે। અને હું પણ વ્યક્તિગત રીતે માનું છું કે આ નવી શિક્ષા નીતિથી આ દેશને એક નવી દિશા મળવાની છે, અર્પણ કરું છું। દુઃખદ બનાવ છે, અંતરના ઊંડાણથી દુઃખનો અનુભવ કરી રહ્યો છું, માણસ જીવતો ભૂંજાઈ જાય અને 8 લોકોમાં મારા વિસ્તારના મારા ગામના બાપ દીકરો બંને જેની સાથે અમે સમાજમાં પાર્ટીમાં કામ કર્યું એવા બાપ દીકરો બંને એમાં ભોગ બન્યા છે। હું 8ને શ્રદ્ધાંજલિ આપું છું, પણ આ તો મારા 2 ઘરના લોકો હતા। હું અહીંયા વૃક્ષારોપણના કાર્યક્રમમાં હોઈ ત્યાં જઈ શક્યો નથી, પરંતુ એમના સ્વજનોને મેં ફોન કરીને શ્રદ્ધાંજલિ અને આશ્વાસન મેં આપ્યું છે। હું ફરીવાર આ બનાવને ખૂબ દુઃખદ બનાવ કરું છું અને મૃતાત્માઓને ભગવાનથી શાંતિ આપે। ગીર સોમનાથમાં ઇણાજ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પંચાયતની 5 નગરપાલિકાઓને 7 કરોડના ચેક રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઈને વરદ હસ્તે કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે રાજ્યના બીજ નિગમના ચેરમેન રાજસિંહભાઈ જોટવા, પૂર્વ મંત્રી જસભાઈ બારડ, જિલ્લાના કલેક્ટર જયપ્રકાશજી, 5 નગરપાલિકાના પ્રમુખો, ઉપપ્રમુખો, ચીફ ઓફિસરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં। રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને 4 વર્ષ સરકારને પ્રજાલક્ષી નિર્ણય લેવા બદલ સૌએ પદાધિકારીઓ, રાજ્ય સરકારને અને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને ખૂબ અભિનંદન પણ પાઠવ્યા હતા।